नमस्कार, आप જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ. આપની સાથે હું ઝરણા. સમાચારો અમદાવાદના દરિયાપુરથી. જે દરિયાપુરમાં ગંદકીનો મુદ્દો કોર્પોરેશન બોર્ડમાં ગુંચ્યો. દરિયાપુર કોર્પોરેટર ઇમ્તિયાઝ શેખ દ્વારા ગંદકીનો મુદ્દો ઉઠાવાયો. કોર્પોરેટરે કહ્યું કે મને રજૂઆત કરીને હવે શરમ આવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નથી થઈ રહ્યો. અધિકારીઓ કોઈનું નથી સાંભળી રહ્યા. માત્ર બે જ લોકો સફાઈ માટે છે. ગોમતીપુર કાઉન્સિલર દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે. અને હવે વાત ગોપાલકોના આંદોલનની. બનાસકાંઠામાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ દેખાવ કર્યા. થરાદમાં દેખાવકારોની પોલીસે અટકાયત કરી. અટકાયત બાદ પોલીસ સ્ટેશનમાં રામધૂન યોજી. સાધુ સંતો અને ગોપાલકોની પોલીસ સ્ટેશનમાં રામધૂન. બેનર સાથે સહાય ચૂકવવાની માંગ કરી રામધૂન બોલાવી હોબાળો મચાવ્યો. બનાસકાંઠામાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ દેખાવ કર્યા. ડીસાના એલિવેટેડ બ્રિજ પર ટાયરો સળગાવી વિરોધ કરાયો. દેખાવકારોએ ટાયરો સળગાવી રોષ વ્યક્ત કર્યો. તો દેખાવકારોએ ટાયરો સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ બનાસકાંઠામાં પણ દેખાવો કર્યા હતા, જ્યાં ડીસાના એલિવેટેડ બ્રિજ પર ટાયરો સળગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો. તો બનાસકાંઠામાં ગૌપાલકોનો આક્રોશ સામે આવ્યો. મંત્રી કીર્તિસિંહ વાઘેલાની ગાડી રોકી ગોપાલકોએ વિરોધ નોંધાવ્યો. કાર આગળ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો. સહાય ન ચૂકવાતા ભાજપ નેતાઓએ વિરોધ કર્યો. ગોપાલકો અને પોલીસ વચ્ચે બાબતે ઘર્ષણ પણ સર્જાયું. બનાસકાંઠામાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ દેખાવો કર્યા. પશુઓને રસ્તા પર સરકારી કચેરીઓમાં છોડવામાં આવ્યા. ડીસાના કાંઠ પાંજરાપોળના પશુઓ રોડ પર છોડાયા. પોલીસે દેખાવકારોની અટકાયત કરી તો પાંજરાપોળ સંચાલકોને ડીસા પોલીસ મથકે લવાયા. પાંજરાપોળ સંચાલકોને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. સહાય નહીં ચૂકવાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાનું તેઓએ અલ્ટિમેટમ આપ્યું છે. બધાની દસેક લોકોની અટકાયત કરી અને અહીંયા લઈને આવ્યા છીએ. અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં છીએ. પોલીસ આગળ શું પગલાં ભરશે એની ખબર નથી, પણ અમારું આંદોલન આટલાથી સમાપ્ત થતું નથી. અમે હજુ પ્રયાસ કરવાના છીએ. ભલે પોલીસ અટકાયત કરે તો બીજા લોકો કરશે, અમે નહીં તો ત્રીજા લોકો કરશે, આજે નહીં તો કાલે થશે. આંદોલન સમાપ્ત થતું નથી. જ્યાં સુધી ગાય માતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાયોને સરકારી કચેરીઓમાં મોકલવાનો કાર્યક્રમ યથાવત રહેશે. આજેથી હજુ તો આ થોડી ગાયો જ અહીં આવી છે, પણ હવે ધીરે ધીરે બધી ગૌશાળાની ગાયો ગામડામાંથી રવાના થઈ ગઈ છે. ટૂંક સમયની અંદર બધી જ કચેરીઓમાં એ ગાયો પહોંચી જશે. અને આજે સરકારશ્રીને કહી દીધું છે કે ભાઈ તમે તમારો જે હક છે એ તમને આપી દઈએ અને ગાયોનો નિભાવ કરો અને એનું પાલન પોષણ કરો, કેમ કે હવે અત્યારે સંચાલકો જોડે કોઈ જ પ્રકારની હિંમત રહી નથી. તો પાંજરાપોળના પશુઓ જોવા મળ્યા રોડ પર. હાઈવે પર જામ થઈ ગયો. બનાસકાંઠાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ દેખાવો યોજ્યા. ડીસા પાસે રાધનપુર હાઈવે પર પશુઓને છોડવામાં આવ્યા. હાઈવે પર ઘાસચારો નાખી પશુઓને છોડવામાં આવ્યા. રાધનપુર હાઈવે પર પશુઓ અને વાહન ચાલકો અટવાયા હતા. ડીસા પોલીસે ટ્રાફિકને હળવો કરાવ્યો. તો જ્યાં સુધી સહાયની ચૂકવણી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ માંગ સાથે ગૌપાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પશુપાલકો પશુઓને છોડીને વિરોધ નોંધાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, હાઈવે પર પશુઓને છોડી દેવામાં આવ્યા હતા, જેના કારણે રસ્તો પણ જામ થઈ ગયો હતો. તો ડીસામાં ગૌશાળા સંચાલકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો વાટકો લઈને ધારાસભ્ય પાસે પહોંચ્યા. ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા પાસે ગૌસેવકો વાટકો લઈને પહોંચ્યા હતા, તેમજ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
विधानसभा की चूंटणी ने आड़े हवे गणतरीना दिवसों बचा है तरह धीमे धीमे राजकीय माहौल पण गरमाव जोवा मळी रह्यो छे। राज्य में कांग्रेस एनसीपी वच्चे चाली रहे गठबंधन की चर्चाओं वच्चे आ गठबंधन पोरबंदर जिला कांग्रेस पूर्व प्रमुख द्वारा विरोध नोंधावामां आव्यो। पोरबंदर जिला कांग्रेस पूर्व प्रमुख नाथा ओडेदराए प्रेस कॉन्फरेंस योजी राज्य में कांग्रेस एनसीपी वच्चे चाली रहे गठबंधन की बात मुद्दे भारे रोष ठालव्यो हतो। जणाव्यु कि गठबंधन थशे तो पोरबंदर थी अमदावाद राजीव गांधी भवन सुधी पदयात्रा योजी विरोध नोंधावीश अने जो आ गठबंधन थशे तो पोरबंदर जिला सहित आसपासनो विस्तार पण कांग्रेस मुक्त थई जशे। મને રાતે નિંદા ના થઈ હતી કે પાર્ટી આવું આત્મઘાતી પગલું શા માટે ભરી રહી છે, એટલે હું કોઈ સંજોગોમાં સાત સીટ નહીં જવા દઉં। વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। ખેડા જિલ્લામાં કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા હાથ ધરી। ખેડાની છ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। એઆઈસીસી પ્રભારી ઉષાબેન નાયડુ, અમીબેન યાજ્ઞિક પણ તેમાં હાજર રહ્યા। છ બેઠકો માટે 30 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી। ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોને સાંભળવામાં આવ્યા। સૌથી વધુ બાતર બેઠક માટે 14 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। સૌથી ઓછી કપડવંજ અને મહુધા માટે એક એક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી। નડિયાદ વિધાનસભામાં 5 ઉમેદવારે નોંધાવી દાવેદારી, તો અમદાવાદ વિધાનસભા માટે 4 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી। ઠાસરા વિધાનસભા બેઠક માટે 5 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી। बहुत खुशी की बात है कि हम खेड़ा के 6 सीट इस बार निकालने वाले हैं, और स्पेशली ये जो नडियाद का सीट है जो 30 साल से कांग्रेस पार्टी यहाँ से जीतने रही हैं, और ये निश्चय है कि इस बार हम नडियाद में भी कांग्रेस की जीत होगी। गुजरात विधानसभा की चूंटणी ने लईने हवे गणतरीना दिवसों बाकी है, तरह राजकोट की नागर बोर्डिंग खाते राजकोट शहर और जिला की 8 बैठकों अंगे सेंस की प्रक्रिया हाथ धरवामां आवी। आ सेंस प्रक्रिया में कांग्रेस सौराष्ट्र प्रभारी रामकिशन ओझा हाजर रहा। रामकिशन ओझाए जणाव्यु कि सौराष्ट्र कच्छ की 54 सीट पर दावेदारों की संख्या वधु जोवा मळी रही छे। सभी उम्मीदवारों से जाके मिले और उनका सेंस ले, और उसके साथ साथ जो हमारे जिला अध्यक्ष हैं, जो हमारे तालुका अध्यक्ष हैं, जो हमारे मुख्य पदाधिकारी और प्रमुख नेतागण हैं, उन सबका सेंस लेकर हम पीसी को बताएं। इसके लिए उन्होंने 3 लोग की सौराष्ट्र में कमेटी बनाई है। तो केवड़िया खाते ने पर्यावरण कॉन्फ्रेंस में प्रधानमंत्री मोदी संबोधन करती वक्त अर्बन नक्सल कही नर्मदा डेम विरोध करनाराओं ने आड़े हाथ लीधा। ये जो सरदार सरोवर डैम एकता नगर में आप बैठे हैं ना, इतना बड़ा जलाशय देखा होगा आपने, इसका शिलान्यास देश आजाद होने के तुरंत बाद किया गया था। सरदार वल्लभ भाई पटेल ने बहुत बड़ी भूमिका निभाई थी, पंडित नेहरू ने शिलान्यास किया था, लेकिन सारे अर्बन नक्सल मैदान में आ गए, दुनिया के लोग आ गए, अपप्रचार किया, ऐसा ये पर्यावरण विरोधी है यही अभियान चलाया और बार बार उसको रोका गया। जो काम की शुरुआत नेहरू जी ने की थी वो काम पूरा हुआ मेरा आने के बाद, बताइए कितना देश का पैसा बर्बाद हो गया, और आज वही एकता नगर पर्यावरण का तीर्थ क्षेत्र बन गया, मतलब कितना झूठ चलाया था। और ये अर्बन नक्सल आज भी चुप नहीं है, आज भी उनके खेल खेल रहे हैं, उनके झूठ पकड़े गए वो भी स्वीकार करने को तैयार नहीं है, अब उनको अब राजनीतिक समर्थन मिल जाता है कुछ लोगों का। डांग जिला पंचायत प्रमुख बांधकाम अध्यक्ष ने सदस्य विरुद्ध जिला विकास अधिकारी ने फरियाद करवामां आवी। जिला पंचायत सामाजिक समिति चेयरमैन, कारोबारी समिति चेयरमैन, सिंचाई और खेतीवाड़ी समिति चेयरमैने भ्रष्टाचार अंगे विकास अधिकारी ने रजूआत करी हती। जिला विकास अधिकारी साफ सफाई काम माटे प्री मॉन्सूनी ग्रांट बांधकाम शाखा ने फाड़वी थी, जे कामगिरी में एजेंसी नामों पर जिला पंचायत प्रमुख बांधकाम अध्यक्ष तथा जिला सदस्य हरीशभाई द्वारा कामों करी भ्रष्टाचार आचरवामां आव्यो होवाना आक्षेपो कर्या छे। जो कि आ समग्र मामले आरोप खोटा अने कांग्रेस प्रेरित होवानुं पंचायतना सदस्ये जणाव्युं। मनमानी करी 2-3 सदस्य श्रीओ जिला पंचायतना सगे वगे करी अने तमाम पछी जिला ग्राम विकास एजेंसीनुं काम होय, मनरेगानुं काम होय के अन्य कोईपण काम होय, એમાં કોઈ પણ સદસ્યો શ્રીઓ શ્રીઓને વિશ્વાસમાં લીધા વગર કામગીરી કરે છે, જો અમને અહીંયા ન્યાય નહીં મળે તો અમે નામદાર સરકારશ્રીના મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં ફરિયાદ કરવાની અમે તજવીજ હાથ ધરીશું। નરેગાની અંદર
आ दिन सुधी अमने कोईपण जातनी वहीवटी मळेल नथी, कोईपण काम अमे करेल नथी, पंदरमा नाणापंचमां अमारा कामों पण नथी लेवाया, सभ्योना ज कामों लेवाया छे। आ दिन सुधी जे कामोनी यादी के कोईपण जाहेर थई छे તે યાદીમાં કોઈપણ જગ્યાએ અમારા કામો ઉપસી આવેલ નથી। અમે સંપૂર્ણ રીતે તપાસમાં સહયોગ આપવા તૈયાર છીએ અને તપાસ થાય એવી અમારી પણ ઈચ્છા છે। તપાસ થાય તો સત્ય બહાર આવશે। અમદાવાદમાં રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદની એલજી હોસ્પિટલમાં બાળકોને એડમિટ કરવા માટે બેડ ઓછા પડી રહ્યા છે। ડેન્ગ્યુ મેલેરિયાના કેસોમાં વધારો થયો છે। સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો 23 દિવસમાં ડેન્ગ્યુના 154, મેલેરિયાના 34, ઝેરી મેલેરિયાના 7 કેસ અને શિકનગુનિયાના 12 કેસ નોંધાયા છે। બાળકોમાં ડેન્ગ્યુના કેસ વધારે જોવા મળી રહ્યા છે। ડેન્ગ્યુ જે ફીવર છે એમાં લગભગ તમારો 50% જેટલો વધારો ગયા મહિના અને આ મહિનામાં દેખાય છે ઇન્ડોર પેશન્ટ્સમાં। એટલે તમે આ સેમ્પલ ગણો તો 12 લગભગ તમને એવું ડેન્ગ્યુ ફીવરનો કેસીસ વધારે દેખાય એ સ્વાભાવિક રીતે છે। અત્યારે ઇન્ફેક્શન્સ રિલેટેડ મેડિસિનમાં અને પીડિયાટ્રિક્સમાં પેશન્ટ્સ થોડા વધ્યા છે। બીજા બધા પેશન્ટ બી ઓવરઓલ વધારે હોય પણ અત્યારે ઇન્ફેક્શન્સની સિઝન છે, થોડા વધારે આંકડા હોય એટલે મેડિસિન અને પીડિયાટ્રિક્સ બંનેમાં થોડો થોડો વધારો છે। ચોમાસાની ઋતુમાં સૌથી વધારે બાળકો છે તેવો દર્દી બની રહ્યા છે। બાળકોને ડેન્ગ્યુના કેસ સૌથી વધારે થઈ રહ્યા છે તેને લઈને અમદાવાદની તમામ હોસ્પિટલમાં બાળકોના કેસ સૌથી વધારે છે। અત્યારે હું એલજી હોસ્પિટલમાં છું ને પીડિયાટ્રિશિયન વોર્ડની અંદર લગભગ 180 જેટલા જે બેડ છે તે બેડ તમામ બેડ છે તે ભરાઈ ચૂક્યા છે। 180 બેડ ઉપર તમામ બાળકો છે તે ખાસ કરીને અહીં દાખલ છે। એટલું જ નહીં, વધારે બાળકો જો એડમિટ કરવા હોય તો તેમનું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પ્રકારે બાળકોમાં ઇન્ફેક્શન લાગવાની જો ભય છે તે વધી રહ્યો છે, ઇન્ફેક્શન વધારે લાગી રહ્યું છે તેને કારણે દિવસે ને દિવસે બાળકોમાં જે ડેન્ગ્યુ છે તેના કેસ સૌથી વધારે વધી રહ્યા છે। અત્યારે આપ જે કેસ જોયા છે તેમાં સૌથી વધારે ડેન્ગ્યુના કેસ છે તે જોવા મળી રહ્યા છે। તેમાં ડેન્ગ્યુની સાથે મેલેરિયા અને ટાઇફોઇડના કેસ પણ સૌથી વધારે થઈ રહ્યા છે, જેમાં બાળકને એડમિટ કરવું પડે તેવી પરિસ્થિતિ હેઠળ અમદાવાદની એલજી હોસ્પિટલમાં 180 બેડ ઉપર તમામ બેડ છે અત્યાર સુધી ભરાઈ ચૂક્યા છે। કેમેરા પર્સન ઠેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારો મળી રહ્યા છે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહીના રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। છૂટોછવાયો વરસાદ રાજ્યના વિવિધ શહેરોમાં રહી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। નવરાત્રિમાં સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નહીવત છે। गुजरात रीजन देखा जाए ऑल फ्राइडे आइसोलेट एक्सपेक्ट कर रहे हैं। बेसिकली वो जो बारिश है डे वन में ईस्ट सेंट्रल गुजरात से साउथ गुजरात में बहुत सारे आइसोलेट जगह पे एक्सपेक्ट कर रहे हैं और डे टू से हमारा पूरा आइसोलेट रेन ही एक्सपेक्ट कर रहे हैं पूरा गुजरात रीजन में। और सौराष्ट्र का देखा जाए डे वन में ड्राई है बट डे टू से हम देखा जाए आइसोलेट रेन का चांस है, बट वो भी कॉन्सेंट होने वाला है भावनगर अमरेली गुजरात उसी एरिया से। एंड वार्निंग कुछ नहीं है बट डे वन में लाइट थंडरस्टॉर्म वार्निंग है साउथ गुजरात। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત 9મા દિવસે પણ 138.62 મીટરે છે। ઉપરવાસમાંથી 180,000 ક્યુસેક પાણીની આવક છે, જેથી 10,000 ક્યુસેકના બદલે 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા નદી બે કાંઠે વહી રહી છે, જેને લઈને વડોદરા, ભરૂચ અને નર્મદાના 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને હાલ તંત્ર પણ એલર્ટ છે। હાલ એનડીઆરએફ અને એસટીઆરએફની એક એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। નર્મદા ડેમ છલકાઈ જતા ગુજરાતનું પાણીનું સંકટ પણ ટળ્યું છે। વેલકમ બેક। રાજકોટના ગામમાં સિંહે બે પશુઓનું મારણ કર્યું। ગોંડલના હળમતિયા ગામમાં સિંહે મારણ કર્યું। ગોંડલના વન વિભાગની ટીમે ગામ પહોંચી હતી અને સિંહ ગામમાં આવતા જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો। ગઈકાલે સુલતાનપુર ગામમાં સિંહ પરિવાર દેખાયો હતો। સિંહણ અને બે બાળ સિંહ ગામ પાસે જોવા મળ્યા હતા। પંચમહાલમાં અનાજ માફિયાઓ ફરી સક્રિય થયા છે। કાલોલના વેજલપુરમાંથી ઝડપાયું છે અનાજ કૌભાંડ। વેજલપુરના માર્કેટિંગ યાર્ડમાં આવેલ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ઝડપાયો છે। સરકારી અનાજની દુકાનોમાંથી મફતનું અનાજ બારોબાર વેચી મારવામાં આવતું હતું। કાલોલ મામલતદારે શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો સીઝ કર્યો છે। 140 ઘઉં અને 160 નંગ ચોખાના કટ્ટા મળી કુલ ₹3.30 લાખનો અનાજનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મામલતદારે સીઝ કર્યો છે આ જથ્થો। વેજલપુરના શાહ અશોકલાલ નામના વેપારીના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે। પ્રાથમિક દ્રષ્ટિએ અનાજ સરકારી ગોડાઉનનું હોવાનું અનુમાન છે। હાલ અનાજનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે।
भरूच थी माता पिता माटे एक चेतवनी रूप किस्सो सामे आव्यो। जे आपना बाळको ऑनलाइन गेम रमे छे तो सावधान, फ्री फायर अने पबजी गेमना रवाड़े छे तो चेती जजो। अंकलेश्वर में फ्री फायर गेमना रवाड़े चढ़ता किशोरी नु अपहरण करवामां आव्यु। किशोरी नु अपहरण करीने तेने बंगाड़ लई जवाई। ऑनलाइन गेम थकी किशोरी आरोपी ना संपर्क में आवी हती। आरोपीए किशोरी नु अपहरण कर्यु। पोलीसे कर्नाटक थी आरोपी की धरपकड़ करी छे। ફ્રી ફાયર ઓનલાઈન ગેમ રમતા રમતા છોકરીના કોન્ટેક્ટમાં આવેલ અને ભૂખ બંધારણને લઈને અહીંથી નાસી છૂટેલ, જે બાબતે આરોપીને ગઈકાલે અટક કરી હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। રિમાન્ડ મેળવી આની અંદર કોઈ બીજો કોઈ માનવ તસ્કરી કે કોઈ બીજા પ્રકારનો પણ એનું કારણથી અને છોકરીને બગાડી લઈ ગયો છે તો તે બાબતે રિમાન્ડ મેળવી આગળ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મુંબઈમાં કસ્ટમ વિભાગના નામ પર ઠગાઈ કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે। જેમાં ગુજરાતના એક હીરા વેપારીના 3 કરોડના હીરાની ઠગાઈ કરે તે પહેલા જ 4 લોકોની ધરપકડ કરી હીરાને બચાવી લેવામાં આવ્યા। આરોપીઓ પોતાને કસ્ટમના અધિકારી બતાવી વેપારી પાસેથી 80 લાખ રૂપિયાની ઠગાઈ કરવાની વેતરણમાં હતા। ચોંકાવનારી વાત તો એ છે કે ઠગાઈ કરનાર વ્યક્તિ વેપારીના કારખાનામાં જ કામ કરતો હતો। गांभीर्या देखते हुए उनके जान माल का कोई नुकसान ना होवे इसके लिए हमने हमारे सुपीरियर्स को ये इन्फॉर्मेशन पास की। उनके डायरेक्शन से फिर हमने उनके साथ हमारी टीम भेजी, यहाँ के यूनिट के ऑफिसर्स और हमारा स्टाफ भेजकर वो जगह पे जाके हमने रेड की। वहाँ जाते ही हमको वो 3 आदमी मिले और इनका जो आदमी गया था वो भी वहाँ पर मिला। उनकी पंचों के समक्ष जाँच लेने पर उनका जो 3 करोड़ का माल था वो भी हमें वहाँ पर मिला, तो हमने उनको सबको यहाँ पर लाके उनके ऊपर कार्रवाई की है। राजकोट में जाणीता गरुड़ गरबी चौक में एक अजाण्या शख्से हथियार काढ़ी भय फैलावानो प्रयत्न कर्यो। हाथ में गन राखी ने लोगों ने धमकी आपी। लोगों जीवना जोखम ने नशानी हालत में रहेला अजाण्या शख्स ने पकड़ी ने पुलिस ने हवाले कर्यो। पुलिस हथियार कब्जे करीने आगळनी कार्यवाही हाथ धरी। सूरत वेड रोड विस्तार पर आवेला नान्या बहुचराजी मंदिर महंते आपघात कर्यो। 45 वर्षीय शंभू महाराजे गड़े फांसो खाई आपघात कर्यो छे, परंतु हजी आपघात करवानुं कारण बहार नथी आव्युं। हाल पोलीस घटनास्थळे पहोंची तपास हाथ धरी छे। श्री प्रणामी धर्मना स्नातक हता, तेओ सेवा पूजा करता हता। 25 वर्ष थी आया सेवा बजावे छे, अजुकतुं थयेलुं छे, અમને કંઈ કશું એમાં કાંઈ ખ્યાલ છે જ નહીં, અને મારા શ્રીની સેવા અતૂટ હતી એમાં કોઈ શંકાને સ્થાન નથી, બહુ સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા। સુરેન્દ્રનગર LCP પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો। વિરમગામ બજેઠી હાઈવે પરથી ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી છે। ટેમ્પામાં કાંચની વસ્તુની આડમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો। ઇંગ્લિશ દારૂની બોટલ અને બિયરના ટીનની કિંમત 22.54 લાખ છે। પોલીસે મોબાઈલ સહિત 32.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા ઇસમ સહિત 2 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અરવલ્લીનો કુખ્યાત બુટલેગર અને હત્યા કેસનો આરોપી સુખો ડુંડ પોલીસે થાપ આપીને ફરાર થઈ ગયો છે। આરોપી વચકાળાના જામીન પર હતો। રાત્રિના 10 વાગ્યાના સમયે ઘરેથી આરોપી સુખો પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયો। પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ જતા એક PSI સહિત 3 કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે। જો કે આરોપીએ ભૂતકાળમાં પણ પોલીસ પર હુમલો કર્યો હતો। વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારા હત્યા કેસના મુખ્ય આરોપી પ્રવીણસિંહ ઉર્ફે પિન્નીને પંજાબથી દબોચી લેવામાં આવ્યો। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। આરોપીએ હત્યા બાદ મળેલા રૂપિયાનો ઉપયોગ મોજશોખથી જીવવા માટે કર્યો હતો। વૈશાલી પાસેથી બબીતાએ 25 લાખ રૂપિયા લીધા હતા અને જે આપવા ન પડે તે માટે તેની હત્યા કરવા માટે કાવતરું ઘડ્યું હતું। પંજાબના કોન્ટ્રાક્ટ કિલરોને 8 લાખની સોપારી બબીતાએ આપી હતી। આરોપી પકડાનો બાકી હતો પ્રવીણસિંહ ઉર્ફે પિન્ની ને વલસાડ પોલીસે પંજાબથી પકડેલ છે અને આ ગુનામાં અટક કરેલ છે। આ જે પ્રવીણસિંહ ઉર્ફે પિન્ની છે આ બનાવમાં એને કુલ 2.25 લાખ રૂપિયા મળેલ અને આ મળેલ રૂપિયા પરથી એમણે મોંઘી મોંઘી ખરીદી કરવામાં અને ટેટૂ ચિત્રવામાં આ પૈસાનો ખર્ચ કરેલ છે। તો આ સાથે જ ઇવનિંગ રિપોર્ટ બુલેટિન અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।